નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. અમદાવાદના શાહપુર વિસ્તારમાં મોડી સાંજે ગેસનો બાટલો ફાટતા કુલ 13 લોકો દાઝ્યા હતા, જેમાં 4 ફાયર વિભાગના જવાનો પણ આગનો ભોગ બન્યા હતા. અમદાવાદના શાહપુર વિસ્તારમાં શાહપુર પોલીસ ચોકી પાસે મારવાડીની ચાલીમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ થતાં ફાયર બ્રિગેડના 4 કર્મીઓ સહિત કુલ 13 જણા દાઝ્યા હતા, જેમને તાત્કાલિક VS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. લીકેજ થયેલ બાટલાનો ઘરની બહાર આવેલ મંદિરના દીવા સાથે સંપર્ક થતાં આગ પકડી લીધી હતી અને ગેસનો બાટલો બ્લાસ્ટ થતાં ચાલીમાં આગ લાગી હતી. ગેસનો બાટલો લીક થયાના સમાચાર મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કામગીરી શરૂ કરી હતી. ત્યારે મંદિરના દીવા સાથે ગેસનો સંપર્ક થતાં આગ પ્રસરી હતી અને ચાલીમાં ફેલાઈ અને બાટલો બ્લાસ્ટ થયો હતો. આગ લાગતા ચાલીમાં રહેતા 9 લોકો અને 4 ફાયર વિભાગના કર્મીઓ દાઝ્યા હતા. સાંજે ચાલીમાં રહેતા વ્યક્તિના ઘેર બાટલો લીકેજ થયો હતો અને ઘરના પરિવારજનોએ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 4 જવાનોએ બાટલો પાણી ભરેલ કેરબામાં નાખી દેતા પરપોટા દેખાતા બાટલો લીકેજ હોવાનું જાણવા મળેલા જવાનોનું પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે બાટલો વધુ લીકેજ થયો હતો અને ચાલીની બહાર આવેલ એક નાના મંદિરમાં દીવો સળગતો હોય તેના સંપર્કમાં આવતા બાટલો બ્લાસ્ટ થયો હતો, જેથી આગ ચાલીમાં ફેલાઈ હતી. અવાજ સાંભળતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ બાબતે ત્યાં પ્રત્યક્ષદર્શી દ્વારા આ બનેલ ઘટના વિશે જાણકારી આપી હતી. આગ દ્વારા ચાલના કુલ 9 અને ફાયર બ્રિગેડના 4 જવાનો સખત દાઝ્યા હતા. ફાયર વિભાગના જે 4 જવાનો દાઝ્યા તેમાં 3ની હાલત સામાન્ય છે, જ્યારે 4થા જુવાન ભૂપેન્દ્રભાઈ પટેલ 25% દાઝ્યા છે, પરંતુ તેમને શ્વાસમાં ધુમાડો વધુ ભરાયાના કારણે તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત સ્થાનિક લોકોમાં 2 લોકો 98% ઉપર દાઝી ગયેલ હોવાથી તેમની હાલત ગંભીર હોવાનું જણાઈ રહેલ છે. દાઝેલ લોકોને VS ખાતે ખસેડવાની જાણ થતાં VS સુપ્રિન્ટેન્ડન્ટ અને તેના તમામ ડોક્ટર્સ અને નર્સ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી. આ વિશે ફાયર વિભાગના અધિકારી દસ્તુર સાહેબ અને સુપ્રિન્ટેન્ડન્ટ પટેલ દ્વારા ઘટના અને સારવાર વિશેની માહિતી આપવામાં આવી. આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ શહેર મેયર બીજલ પટેલ તેમજ અન્ય અધિકારીઓ તાત્કાલિક VS હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલ થયેલા તમામ લોકો અને ફાયર વિભાગના કર્મીઓની રૂબરૂ પહોંચીને ખબર અંતર પૂછ્યા હતા અને પૂર્ણ રીતે સારવારનો ભરોસો આપ્યો હતો. મારું નામ ચંદુભાઈ ધર્માજી છે. મારા ઘરનો બાટલો લીકેજ હતો એટલે મેં બહાર આવીને મૂક્યો અને ફાયર બ્રિગેડને ફોન કર્યો તો ફાયર બ્રિગેડવાળા આવ્યા, પણ એમને એ બાટલો ખોલી ને સીધો પાણીની અંદર નાખ્યો તો પાણીમાંથી એ પડપોડા થતા હતા અને પડપોડા થતા થતા કોઈ બહારની ઘરની બહાર માતાજીનો કોઈ દીવો ચાલતો હતો એ પકડ્યો, પણ ફાયર બ્રિગેડવાળા એવું પહેલેથી એવું વિચાર ના કર્યું. સભ્ય તો અંદર હતા 4-5 જણા, અંદર હતો મારો છોકરો હતો, ફાયર બ્રિગેડવાળાને બતાવતો હતો ભાઈ આ બાટલો લીકેજ થઈ ગયો છે, ને મારા મોટાભાઈ મારા કાકાના છોકરા ખાલી બાથરૂમ છે બાજુમાં તો બાથરૂમ કરવા આવ્યા હતા ને એ આખા દાઝી ગયા છે 90% જેવા, ને મારો છોકરો 50% જેવો દાઝી ગયો છે, મારા 2 પોતરા દાઝી ગયા છે, ને ડોલી એક મારી ભત્રીજી દાઝી ગઈ છે. સીધા જતા જતા ને આગ પકડી લીધા હતા. પ્રાથમિક તબક્કે તો એક નાની આગ હતી, એના મેસેજ હતા. કોલમાં જતા ખબર પડી કે અંદર ગેસ મોટા પ્રમાણમાં સિલિન્ડરમાંથી લીક થયો છે અને એ ફાયર ફાઇટિંગ કરવા માણસો અંદર ગયા અને એ ગેસ જે બહાર ફેલાયો છે બહારથી આગ પકડીને ફ્લેશબેક થઈ, એમાં ફાયર બ્રિગેડના 4 જણા અને પબ્લિકના લગભગ 10 જણા બીજા દાઝ્યા છે. એટલે એ ગેસનો સિલિન્ડર ફાટ્યો નથી, પણ એમાં જે ગેસ લીક થયો હતો એનો બ્લાસ્ટ થયો. 4 ફાયરના માણસો છે ને બીજા પબ્લિકના 10-1 જણા. આજે જે ઘટના બની છે એ દુઃખદ ઘટના છે અને એના આજે 13 જણામાં ઇન્જર થયા છે અને તેમને અહીંયા VS હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા છે. તેમાંથી 3 સિરિયસ છે અને 9 કુલ જવાનોને અત્યારે 9 પેશન્ટને અત્યારે રાખેલા છે જ, અત્યારે સારવાર હેઠળ છે અને એમાંથી 4 જવાન ફાયર બ્રિગેડના જવાન છે. તે લોકોની હાલત અત્યારે એટલી ગંભીર નથી, પણ બાકીના 3 પેશન્ટની હાલત ગંભીર છે અને સારવાર અત્યારે બધાની જ 13 પેશન્ટની સારવાર અત્યારે ચાલુ છે.
આપવામાં, ફાયરના જવાનોને એમનો ગણવેશ પણ આપવામાં આવે છે. પણ આ તો એ જ્યારે અંદર બચાવવા ગયા છે ત્યારે એ લોકોને પણ આગમાં એમનું અત્યારે નુકસાન થયેલું છે. પણ ફાયરના ડ્રેસનો ક્યાંય કોઈ બીજો સવાલ ઊભો થતો નથી. રસપુર સાહેબનો ફોન આવ્યો અને તરત જ લગભગ 13 વ્યક્તિઓને બીએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. તરત જ ડૉક્ટર ભાટિયા સાહેબ, કે જે બન્સ વોર્ડના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને પ્રોફેસર છે એના, એ તરત આવી ગયા. એમની ટીમ અને ઇમરજન્સી મેડિસિનવાળા, મેડિકલ ઇમરજન્સીવાળા અને એનેસ્થેસિયાવાળા, સિસ્ટર સ્ટાફ, સર્વન્ટ સ્ટાફ, બધા જ લોકો તરત જ ત્યાં પહોંચ્યા હતા અને તરત જ ટ્રીટમેન્ટ અપાઈ ગઈ. અને 13 વ્યક્તિઓ જે હતા એને ફટાફટ ટ્રીટમેન્ટ આપવામાં આવી. 3 વ્યક્તિઓને 50% વધારે બન્સ હતું, બાકીનાને 50% ઓછું હતું, પણ તરત જ ટ્રીટમેન્ટ કરવામાં આવી અને અત્યારે બધી ટ્રીટમેન્ટ કરી દેવામાં આવી છે. 50% ઉપરના 3 વ્યક્તિઓ છે એટલે એ લોકોની ઈજા ગંભીર કહી શકાય. અને એમાં 50% નીચે એક વ્યક્તિ છે કે જેને કદાચ શ્વાસોશ્વાસની ઇન્જરી થઈ હોય તો એ થઈ શકે. સંજીવ કુમાર રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. કેશોદ તાલુકાના ચાંદીગઢ નામના ખેડૂતે અર્જણભાઈ શામળાભાઈ બદર નાનપણથી અશ્વનો અમાત શોખ ધરાવે છે, જે ગુજરાતભરમાં થતી અશ્વ હરીફાઈમાં ભાગ લઈ મોટા ભાગે નંબર મેળવે છે. તેમની તુફાન નામની ઘોડી અને ચેતક નામનો ઘોડો ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે. અનેક અશ્વપાલકો અશ્વના શોખીનો અર્જણભાઈની મુલાકાતે આવે છે અને અશ્વની પાલનની માહિતી મેળવે છે. અર્જણભાઈ વદરની તુફાન નામની ઘોડીએ વિસાવડા, ભાણવદ, આણંદ, માધવપુર, રાજકોટ, ગાંધીનગર સહિત અનેક અશ્વ હરીફાઈમાં ભાગ લીધો હતો, જેમાં ડબલ સવાર લેવલ, ચાલ દોડ હરીફાઈ સહિતમાં અનેક વખત નંબર મેળવી, પ્રમાણપત્રો અને મેડલો મેળવી ગુજરાતભરમાં કેશોદ તાલુકાનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં માણાવદર તાલુકાના વાડાસ્થળા ગામે કાઠિયાવાડી મારવાડી અશ્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ગરો લેવો શ્રેષ્ઠ સ્પર્ધામાં તુફાનનો પ્રથમ નંબર પ્રાપ્ત કરી વધુ પ્રમાણપત્ર મેળવ્યું છે. તેમજ નાના માત્રા મુકામે યોજાયેલા અશ્વદોડ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી 11,000 રોકડ પુરસ્કાર, શિલ્ડ પ્રમાણપત્ર મેળવ્યા છે, જેથી અશ્વ શોખીનોએ અર્જણભાઈ વદરને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતભરમાં અનેક હરીફાઈમાં તુફાન ઘોડીએ પ્રથમ નંબર મેળવી ચંદીગઢ ગામ કેશોદ તાલુકાનું ગુજરાતભરમાં નામ રોશન કર્યું છે. અશ્વશોખ ઉપરાંત અર્જુનભાઈને વિવિધ જાતના પશુઓ, જેમાં દેશી ગાય ગીર, ગાય SF, ગાય જાબરાવાદી, ભેંસ ગ્રેટ, ડેન ડોગ સહિતના સારી ઓલાદ પશુઓ પણ તેમણે પાળેલા છે. મારું નામ અર્જુનભાઈ શામળાભાઈ વદર, ચંદીગઢના વતની છે. અમે સ્પર્ધામાં ભાગ લેવાનો અમને શોખ છે પહેલેથી, ઘોડાનો. બધી સ્પર્ધામાં ભાગ લઈ ને પહેલો નંબર, બીજો નંબર બધે આવેલ છે મારે. તુફાનનો, ચેતકનો, બેયનો ઘણા મેડલ, અનેક મેડલ મેળવેલ છે. પુરસ્કાર ઇનામ બધું મેળવ્યું. ડબલ સવારમાં, ધોળમાં, રેવાલમાં, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, વિહાવાડા, કુસડી, પાળિયાદ, ઘણા ઠેકાણે અમે જઈએ છીએ. હણવર બધે પહેલો બીજો નંબર બધે આવેલ છે. કેટલા વર્ષથી? 15 વર્ષથી અમે ભાગ લઈ રેસમાં. પછી અમારા ઈશરા ધૂણી સે બાપે ઉતાણીનો તહેવાર હોય, ન્યાય બહુ પ્રથમ નંબર આવતો ઘોડો. અન્ય પશુઓ, પશુ હોય, બસો હોય, ક્યાંય 200-250 પશુપાલનનો, પશુનો મને શોખ છે. કુતરાઓનો રોજ હતું, કુતરા છે, ગ્રેકડેન, ભેંસ છે, જાફરાબાદી SF ગાયનો શોખ છે. ગોવિંદ હડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ, કેશોદ. માંગરોળમાં દિવાસા અત્રોલી વચ્ચે દરિયાઈ પટ્ટીમાં સિંહો જોવા મળ્યા. દરિયાઈ પટ્ટીમાં રહેતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. જૂનાગઢના માંગરોળ દરિયાઈ પટ્ટીના દિવાસા અને આત્રોલીના દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં સિંહો થોડા દિવસ પહેલાં જ જોવા મળ્યા, જેમને લઈને દરિયાઈ પટ્ટીમાં રહેતા લોકોમાં ભયનો મોટો માહોલ સર્જાયો હતો. તો હાલ ગીરના જંગલો મૂકીને દરિયાઈ પટ્ટીમાં 1-2 દહાડે સિંહો જોવા મળી રહ્યા છે. ખેડ વિસ્તારમાં પણ સિંહો આવ્યાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તો હમણાં જ માધવપુર ખેડમાં પણ માનવ વસવાટમાં સિંહો આવી ચડ્યા હતા. હાલ જોવા મળેલા દિવાસા આત્રોલીના દરિયાઈ પટ્ટી વિસ્તારના સિંહોનો આ નજારો કેમેરામાં કેદ થયો હતો. તો દરિયાઈ પટ્ટીમાં વસવાટ કરતા લોકોના દિલોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. રાજકોટ જિલ્લાના જેતપુરમાં થયેલા મરમર કાપડ ચોરીનો ગુનો ગણતરીના દિવસોમાં આજ ડિટેક્ટ કરીને તમામ મુદ્દા માલ રિકવર કરી, તેમજ 2 મહિના પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલ મોટી ચોરીના ભેદ ઉકેલથી રાજકોટ ગ્રામ્ય
એલસીબી શાખાના સ્ટાફનો મિલકત વિરુદ્ધના ગુનાઓ કરતા ગુનેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતા. તે દરમિયાન પોલીસ હેલ્થ કોન્સ્ટેબલ અનિલભાઈ રાવજીભાઈ ગુજરાતી તથા પોલીસ કોન્સ્ટેબલ દિવેશભાઈ દેવાયત સુવાને મળેલ હકીકતના આધારે ત્રણ ઇસમોને ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ વાહનો સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે. તેમજ બે મહિના પહેલાં સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલ મોટી ચોરીના ભેદ ઉકેલવામાં આવેલ છે. મારું કાપડ બુધવારની રાત્રે ચોરી કરેલું છે અને સસોહાડી જેવું મારું આ ગોડાઉન અંદર કાપડ રાખેલું હતું અને દરવાજો તોડી અને કાપડ મારું કાઢી ગયેલું છે અને મેં જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલી છે અને 80,000 રૂપિયાનું મીમ કાપડ મારું ગયેલ છે અને 3,300 જેવું મીટર થાય કાપડ મારું લઈ ગયેલ છે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલી છે. શું નામ તમારું? મુરજીભાઈ પોપટભાઈ મારું નામ છે. હરસિદ્ધિ કોટન પ્રિન્ટ કારખાનું અકાઉન્ટ છે. ગઈ તારીખ 7/2019 જેતપુર ખાતે ખેડસરા રોડ ખાતે એક જેતપુર ડાઈંગ મિલ છે, ત્યાંથી કુલ રૂપિયા 80,000 જેટલાના કોટન સાડીઓની ચોરી થઈ હતી, જે અંગે ફરિયાદી શ્રી અત્યારે જેતપુર હોસ્ટેલમાં ફરિયાદ નોંધાવી. જે અત્યારે તપાસમાં હતા તે દરમિયાન આજ રોજ રાજકોટ ગ્રામની એલસીબી ટીમે કુલ 3 ચોર પકડ્યા છે, જેમાં એક યોગેશભાઈ, 2 ધર્મેશભાઈ અને 1 ધર્મેશભાઈ ઉર્ફે બાવાજી, એમ કુલ 3 આરોપીઓ પકડેલ છે, જેમાં તેમની પાસેથી કુલ મુદ્દામાલ પણ રિકવર થયેલ છે અને જેમાં 1 ધર્મેશભાઈ ઉર્ફે ધમો છે, જે અગાઉ પણ આવી પ્રકારની ચોરીઓમાં પકડાઈ ગયેલ છે, જેમાં એના નામે કુલ 40 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા છે, જેવા કે બાઇક ચોરી, મોબાઈલ ચોરી, મંદિર ચોરી, એવા ગુનાઓમાં તેઓ અવારનવાર પકડાયા કરે છે અને આવા જ પ્રકારના એમઓ સાથે તે જેતપુર તથા જેતપુરના આજુબાજુ વિસ્તારમાં ચોરીઓના ગુનામાં પકડાયા છે અને તેની એક એમઓ છે કે તે પોતાના મોજશોખ. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ જેતપુર. ઉપલેટા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, રખડતા ભટકતા 300-400 ઢોરનો ત્રાસ, 2-3 માણસોના ઢોરના મરવાના કારણે મોત. ઉપલેટા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, રખડતા ઢોરના ત્રાસને કારણે ઉપલેટા શહેરમાં 2-3 માણસોના ઢોરના મારવાના કારણે મોત થયા છે. ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો જેવા કે ગાંધી ચોક, અશ્વિન સિનેમા ચોક, દ્વારકાધીશ સોસાયટી, નાગનાથ ચોક, નેશનલ હાઈવે, બસ સ્ટેન્ડ ચોક વગેરે વિસ્તારમાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ઉપલેટા શહેરમાં 300-400 ખૂટ આંખલા શહેરને ઘમરોળી રહ્યા છે. ઘણી રાહદારી રેકડી લારી ગલ્લાવાળાઓને આ ઢોરના નિશાન બને છે. મોટી ઉંમરના લોકો ચાલી નીકળી શકતા નથી. ટ્રાફિકની અડચણ આવી ગંભીર મુશ્કેલીઓનો ઘણા સમયથી ઉપલેટા શહેરની પ્રજા સહન કરી રહેલ છે. આ પ્રશ્નોનો જો 15 દિવસની અંદર ઉકેલ નહીં આવે તો આની સામે ઉપલેટા શહેરની તમામ સંસ્થાઓ, જાગૃત નાગરિકો, આગેવાનોને સાથે રાખીને ઉપલેટાના માજી નગરસેવક IDજાડેજા દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે અને જરૂર પડે તો જલદ આંદોલન જેવા કે નગરપાલિકા કચેરીને તાળાબંધી, ગામ બંધ, રસ્તા રોકો આંદોલન કરતા પણ અચકાશે નહીં. આ તકે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર RC દવેના જણાવ્યું હતું કે સરકાર દ્વારા રખડતા ભટકતા ઢોર બાબતે એનિમલ હોસ્ટેલ નગરપાલિકાએ બનાવેલી છે, જેનું 90% કામ પૂરું થઈ ગયેલું છે. હાલ 10% કામ બાકી છે. આ કામ પૂર્ણ થતાં રખડતા ભટકતા ઢોરનો કાયમી નિવેડો આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ અને જૂનાગઢને મશીનરી તથા માણસોની માંગણી કરી હતી, પરંતુ હજુ સુધી સહયોગ મળ્યો નથી, જેથી ઉપલેટા નગરપાલિકા ઢોર પકડીને ક્યાં રાખવા તે બાબતે તમામ ગૌશાળા અને પાંજરાપૂળને લેખિતમાં જાણ કરાઈ છે. તે બાબતે તમામ ગૌશાળા અને પાંજરાપૂળની સંસ્થાએ ઢોર પકડીને ક્યાં રાખવા તે બાબતે સહયોગ કરવા માટે જાણ કરાઈ નથી. ઉપલેટા શહેરનો અતિ મહત્વનો પીડાતો પ્રશ્ન ઢોરના ત્રાસ, ગલીએ ગલીએ, ચોકે ચોકે, શેરે અને ચૌટે ચૌટે એક જ ઢોરનો ત્રાસ. ચાર રખડતા ઢોરે માજા મૂકી છે. 300-400 ખૂટિયા ઉપલેટા શહેરને ગમરોળી રહ્યા છે. રોજ 1-2 લારી ગલ્લાવાળા, રોજ ગલઢા માણસ. અને આ આ ઢોરના ત્રાસથી 2-3 માણસો તો જાન ગુમાવ્યા છે અને હજી વધુમાં વધુ ઢોર અહીંયા ઉપલેટા લોકો છોડી જાય છે. પણ નગરપાલિકાને આ પ્રશ્ન દૂર કરવામાં શેનો વાંધો છે? આજે હું ઘણા સમયથી લડત કરું છું, અનેક
અખબાર વાળાએ મને સારી રીતે પ્રપોઝ કર્યો છે. દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ, અકીલા, બધાએ એટલો બધો આ પ્રશ્નને જગાવ્યો છે, છતાં નગરપાલિકામાં કશું કરતી નથી. અને હવે કોઈ પણ માણસને જાનહાની થાય, કોઈ પણ માણસ મરશે કે કોઈ પણ ઢોરના ત્રાસને કારણે જો આમાં જાન ગુમાવશે તો આની તમામ જવાબદારી ઉપલેટા નગરપાલિકાની ચૂંટાયેલ બોડીની રહેશે અને ચીફ ઓફિસર સાહેબની રહેશે. ચીફ ઓફિસર સાહેબે વૈકલ્પિક વ્યવસ્થા 15 દિવસની અંદર કરવાની ખાતરી આપી છે. જો 15 દિવસની અંદર આ ઢોરના ત્રાસથી ઉપલેટા શહેરને મુક્ત કરવામાં નહીં આવે તો ઉપલેટા નગરપાલિકાની દરેક સંસ્થાઓને હું સાથે રાખી અને જલદમાં જલદ આંદોલન, ઉપલેટા શહેર બંધ, નગરપાલિકાના તાળાબંધી વગેરે જલદ કાર્યક્રમ આપી અને આ ઢોરના ત્રાસથી બચવા માટે ઉપલેટા માટે ગમે તે કરી છૂટવા અમારી સખત મહેનત રહેશે. આરસી દવે, ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકા. રખડતા ઢોરના પ્રશ્ન બાબતે નગરપાલિકા તરફથી એ જણાવણ થાય છે કે નગરપાલિકા દ્વારા એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવેલ છે સરકારની ગ્રાન્ટમાંથી. એનું કામ હજી 90% પૂરું થયું છે, 10% જેવું હજી બાકી છે. એ પૂર્ણ થાય પછી રખડતા ઢોર માટેનો કાયમી પ્રશ્ન ઉકેલાવવાનો છે. ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નગરપાલિકા દ્વારા નજીકની મ્યુનિસિપલ કોર્પોરેશન જેમ કે જૂનાગઢ અને રાજકોટ એની પાસેથી માણસો અને મશીનરીની માગણી કરેલ હતી, પણ એમાં અમને હજી સુધી સહયોગ મળેલ નથી. એ પ્રમાણે ઉપલેટા નગરપાલિકા ઢોર પકડી અને ક્યાં રાખવા એ વ્યવસ્થા માટે અમે ઉપલેટા શહેરની તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પણ લેખિતમાં જાણ કરેલ હતી કે નગરપાલિકા ઢોર પકડે તો એ લોકો રાખવા સહમત છે કે કેમ, એ પણ હજુ સુધી અમને કોઈ પ્રકારનો સહયોગ નથી મળેલો. આમ છતાં નગરપાલિકા જરૂર પડશે તો ટેન્ડર કરીને પણ ઢોર પકડવા માટેની એજન્સી બહારથી રોકી અને આ પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવશે. અમીર પઠાણ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. યુવા કિસાન લડત સમિતિએ ગુજરાત દ્વારા સરકાર સામે ચડાવી માંગ, 3 દિવસનું આપ્યું અલ્ટિમેટમ, સરકાર 3 દિવસમાં જવાબ નહીં આપે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાના બાકી રહી ગયેલ પાક વીમા માટે ગામડાઓને આવતી 15-2019 સુધીમાં ગુજરાત સરકાર ખુલાસો કરે. અગર આવનારા સમયમાં બાકી રહેલ ગામડાઓને પણ પાક વીમા મળશે કે કેમ એ જણાવે, નહીતર કિસાન લડત સમિતિ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને સાથે રાખી 15-2019 પછી ગુજરાત સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે અને જરૂર પડશે ઉપવાસ આંદોલન અને જરૂર પડીએ તો આત્મવિલોપન કરવાનું પણ કરશું, જે પણ કરવું પડશે તે કરશું, તેવું કિસાન લડત સમિતિના પ્રમુખ નારણભાઈ જોટવાએ જણાવ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે પાક વીમો ખેડૂતોનો અધિકાર છે, ભીખ નહીં, કારણ કે ખેડૂતોએ પોતાના પાક વીમાના પૈસા ઓનલાઈન ભરેલા છે, પરંતુ વીમા કંપની દ્વારા ક્રોપ કટિંગના એક ગોળ અને બીજાને ગોળવાળા દવલાની નીતિ આપવાની હોય તેવું જણાવ્યું હતું. જ્યારે ગઈકાલે માળિયા હાટીના તાલુકાના બાકી રહી ગયેલા 48 ગામોના ખેડૂતોએ આવેદન આપી સરકારને પોતાની વેદના જણાવી હતી. વેલેન્ટાઇન ડે વિશે સૌ કોઈ જાણે છે, લોકો અલગ અલગ રીતે તેમની ઉજવણી કરતા હોય છે. વેલેન્ટાઇન ડે એટલે પ્રેમીઓનો દિવસ તેવું ખાસ કરીને લોકો માનતા હોય છે, પરંતુ જૂનાગઢમાં કંઈક અલગ જ રીતે વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ડેપ્યુટી કમિશનરે ગીર ગાય સાથે ઉજવ્યો વેલેન્ટાઇન ડે. ડેપ્યુટી મેયર ગિરીશ કોટેજા, ડેપ્યુટી કમિશનર પ્રફુલ્લ કનેરિયા સહિતના પ્રેમીઓમાં પહોંચ્યા ગૌશાળામાં અને ગૌપ્રેમ બતાવ્યો હતો અને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હતી. ગૌશાળામાં ગીર ગાયને કેક અને લાડો જમાડીને પ્રેમનો અનોખો સંદેશ આપ્યો હતો. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢમાં ગૌ હત્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ચોબારી રોડ ઉપર ગૌ વંશના કપાયેલા અવશેષો મળ્યા હતા. ગૌ પ્રેમી જનતામાં તેના લીધે રોષ જોવા મળ્યો. ગૌ હત્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે જૂનાગઢના ચોબારી રોડ પરથી જ ગૌ વંશોના કપાયેલા અવશેષો મળી આવતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. અસામાજિક તત્વો દ્વારા આવી પ્રવૃત્તિ જૂનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકામાં થોડા સમયની દિન પ્રતિદિન જોવા મળી રહી છે, જે હિન્દુ સમાજની શાંતિને ભંગ કરવા જેવી બાબત છે. તો આ બાબતે કોઈ તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. તો ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી ઘટના સ્થળે અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. આખરે વેરાવળ નગરપાલિકાએ છુપી રીતે વહેલી સવારે જળજનિત પાણીની ટેન્ક નીચે ઉતારી. પડતી ટેન્કના દ્રશ્યનો વિડીયો થયો વાયરલ. વાયરલ વિડીયોથી અનેક લોકો અનેક પ્રકારના સવાલો ઉભા થયા. આજે વહેલી સવારે જર્જરિત પાણીની ટેન્ક ખાબકતા વિડીયો વેરાવળમાં વાયરલ થતા આ ટેન્કની બાજુમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કારણ કે વાયરલ વિડીયોમાં એવું દર્શાવેલું હતું કે પાણીની ટેન્ક ઓચિંતા પડી ગઈ છે, જેથી વેરાવળના લોકોમાં ચિંતા પ્રસરી હતી. પરંતુ હકીકતમાં ઘણા સમય પહેલાં આ જર્જરિત પાણીની ટેન્કને નીચે ઉતારવા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ તંત્રની બેદરકારીને લીધે ત્યાં અનેકવાર આ જગ્યા પાણીના પાઇપ તૂટી જવાથી પાણીનો વગાડ પણ થયેલો છે અને આ ટેન્ક ઉતારવામાં વધુ સમય વીતી ગયો હોવાથી તંત્ર અને નગરપાલિકાની બેદરકારી જોવા મળી હતી. જે બાબતને ધ્યાનમાં લઈને કોઈને જાનહાનિ ન થાય અને કોઈને આ બાબતનો ખ્યાલ પણ ન આવે તેવી રીતે આજે વહેલી સવારે નગરપાલિકા દ્વારા સલામત રીતે આ ટેન્કને નીચે ઉતારી લેવામાં આવી. વિજય જોટવા સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. જામગઢના પ્રાઇવેટ દવાખાનાના ડોક્ટર દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો અત્યંત જોખમી કચરા જાહેરમાં ફેંકીને સરકારના કાયદાઓની એસી તેસી કરી આરોગ્ય તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. જામકંડોળાના ભાદરાના નાકા પાસે પ્રાઇવેટ દવાખાનાઓ અને હોસ્પિટલોના બાયોમેડિકલ વેસ્ટ જૈવિક તબીબી કચરો જાહેરમાં આડેધડ ફેંકીને સ્વચ્છતાના હિમાયતી એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાને ચકનાચૂર કરવા મેલી મુરાદો સામે આવી રહી છે. આ અંગે મળતી વિગતો મુજબ જૈવિક કચરો બાયોમેડિકલ વેસ્ટ માટેનો કાયદો છે અને તેના નિયમો છે, પરંતુ જાણે તે કાયદાને કચરા પેટીમાં નાખી દેવાયો હોય તેવી હાલત જામકંડોળાના લોકો નરી આંખે જોઈ રહ્યા છે. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટના નોટિફિકેશન તારીખ 20/7/1998 મુજબ બાયોમેડિકલ વેસ્ટ રૂલ્સ અમલમાં આવ્યા છે, જો નિદાન, સારવાર, રસીકરણ, ઇન્જેક્શન, લોહી ચડાવવું, ઓપરેશન વગેરે દ્વારા બાયોમેડિકલ વેસ્ટ ઉત્પન્ન કરે છે તેને લાગુ પડે છે. જો દવાખાનું, હોસ્પિટલ, ડિસ્પેન્સરી, વેક્સિન સેન્ટર, પશુ દવાખાનું, પેથોલોજી લેબ વગેરેને લાગુ પડે છે. કેમ કે કાયદા મુજબ આવા વેસ્ટ યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો વાતાવરણ બગડે અને લોકોના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના કાયદા મુજબ બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તે ગુનેગારને 1,00,000 રૂપિયાનો દંડ અથવા 5 વર્ષની કેદ અથવા બંને થઈ શકે છે. પરંતુ સુપરવિઝન કરવાની ભૂમિકા સત્તાધીશોની હોય છે, પરંતુ હાલ તો આ લોકો ઉણા ઉતર્યા હોય તેવું નજરે ચડ્યું છે. આ અંગેની જાગૃત નાગરિક નાજાભાઈ ભરવાડ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી છે. અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, એનએસ, ગુજરાત ન્યૂઝ, જામકંડોળા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.